અથવા સાથે જ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે અને તેના કારણે છ લોકો દટાઈ ગયા છે તો આ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી ટોરન્ટ પાવર સામે આવેલા બે માળના મકાન ધરાશાયી થયું છે અને તેના કારણે 10 જેટલા લોકો દટાઈ ગયા છે તો આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર વિભાગે દટાયેલા લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી છે તો વધુ એક મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારથી અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે અને તેના કારણે 6 જેટલા લોકો દટાયાની આશંકા સેવાઈ રહી છે તો ઘટનાની જાણ થતા જ હાર ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને દટાયેલા લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તો ફરી એક વખત આ ઘટના સામે આવી છે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી અને હાલ રેસ્ક્યુની કામગીરી ફાયર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે અમરાઈવાડી વિસ્તારમાં ટોરન્ટ પાવર સામે બે માળનું મકાન ધરાશાયી થઈ ગયું છે અને તેના કારણે હાલ સમાચાર મળી રહ્યા છે કે 10 જેટલા લોકો દટાઈ ગયા છે હાલ કાટમાળ હટાવવાની અને આ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તો અંગે વધુ વિગત માટે સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે જી દીપક વધુ એક દુર્ઘટના બે માળનું મકાન ધરાશાયી થઈ ગયું છે આશરે કેટલા લોકો દટાયા હશે અને હાલ શું કામગીરી કરાઈ રહી છે અમરાઈવાડીના ટોરન્ટ પાવર પાસે આજે મકાન જે છે બે માળનું કે ધરાશાયી થઈ જતા 10 થી વધુ લોકો દટાયા હોવાની આશંકા જે છે તે હાલ સેવાઈ રહી છે ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જે છે તે ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે જનતાનગર ટોરન્ટ પાવર પાસે જે બંગલાવાળી ચાલી છે તેનું આ મકાન હતું જે ક્યાંક પતરાવાળું અને જે જર્જરિત હાલતમાં હતું જેના કારણે મકાન આખું જે છે તે જમીન દોષ થઈ ચૂકી છે જે માનવામાં આવી રહ્યું છે કે 7 થી પણ વધુ જેટલા લોકો જે છે તે હાલ અંદર દટાયેલા છે અને આસપાસના લોકોનું કહેવું છે કે વધારે લોકો જે છે તે અંદર દટાયા હોવાની આશંકા છે જેને લઈને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ જે છે તે રેસ્ક્યુ કરી રહ્યા છે તમામ જે કાટમાળ જે છે તેને હટાવી અને જો કોઈ અંદર દટાયું હોય તો તેને બહાર કાઢવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અગાઉ પણ આ પ્રકારે ઘટના બનેલી છે ત્યારે ફરી એકવાર અમદાવાદની અંદર આજે આ જે રીતે ઘટના બની છે મકાન ધરાશાયી થયું છે ત્યારે તમામ લોકો જે દટાયા છે તે લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે ફાયર વિભાગ હાલ કરી રહ્યું છે જે દીપક મકાન જર્જરિત હાલતમાં હતું જે આપ કહી રહ્યા છો અને 10 જેટલા લોકો હાલ કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા સેવામાં આવી રહી છે ત્યારે શું તંત્ર દ્વારા આ પહેલા કોઈ નોટિસ આપવામાં આવી હતી મકાન ખાલી કરવા માટે હાલ તો એ બાબતે કોઈ માહિતી સામે નથી આવી પરંતુ જે પ્રકારે ચાલીનું મકાન હતું જે બંગલાવાળી ચાલીનું મકાન હતું એટલે કે ક્યાંક મકાન જૂનું હોઈ શકે અને મકાન જે છે તે જર્જરિત હાલતમાં હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ તે પ્રકારે કોઈ બાબત સામે નથી આવી પરંતુ ચોક્કસપણે કહી શકાય કે જો ચાલીની અંદર મકાન હશે છે એટલે ક્યાંક જર્જરિત હાલતમાં જ હશે અને પતરાવાળું મકાન હતું જેના કારણે તમામ લોકો જે છે તે દટાયા છે હાલ તો ફાયર વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા તમામ લોકો જે દટાયા છે તે લોકોને શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તેને તૈનાત થઈ ચૂક્યા છે જે દીપક વારંવાર અમદાવાદમાં મકાન ધરાશાયી થવાની ઘટનાઓ જે પ્રમાણે સામે આવી રહી છે તાજેતરમાં જ નિકોલ વિસ્તારમાં જે ટાંકી ધરાશાયી થઈ હતી જોકે તેનું નિર્માણ કામ ચાલુ હતું પરંતુ જર્જરિત મકાનો ધરાશાયી થવાનો જે સિલસિલો છે તે અટકવાનું નામ જ નથી લઈ રહ્યો રાણીકમાં પણ મકાન ધરાશાયી થયું હતું અને કેટલાક લોકો મોતને ભેટ્યા હતા ત્યારે વધુ એક આ ઘટના સામે આવી છે સ્થાનિકો શું કહી રહ્યા છે કૃષ્ણા ચોક્કસથી અગાઉ પણ જે રીતે અમદાવાદની અનેક ઘટનાઓ બનેલી છે પરંતુ એક બાબત ચોક્કસ કહી શકાય કે ક્યાંક કોર્પોરેશનનો જે એસ્ટેટ વિભાગ છે તે ઊંચું રહી રહ્યું છે જો જર્જરિત હાલતમાં અમદાવાદની અંદર મકાનો હોય તો તે તમામ મકાનોને નોટિસ પાઠવવી મકાન ખાલી કરાવવા તે એસ્ટેટ વિભાગનું કામ હોય છે પરંતુ તેમ છતાં આ પ્રકારની કોઈ કામગીરી નથી થતી અને આખરે જ્યારે મકાન ધરાશાયી થતું હોય છે ત્યારે જે લોકો જે છે તે ભોગ બનતા હોય છે આજે પણ જે ઘટના બની તેમાં 10 થી પણ વધુ લોકો દટાયા છે હાલ કોઈ મોતના સમાચાર નથી મળ્યા પરંતુ ક્યાંક આ પ્રકારની જે કામગીરી જે છે તે અમદાવાદની અંદર જે આ લોકો કરી રહ્યા છે તે લોકો એસ્ટેટ વિભાગની છે ત્યાં ક્યાંક ઘોર નિંદ્રામાં હોય થાક રહ્યું છે જી જી દીપક આભાર આપનો આ તમામ વિગત આપવા બદલ તો વધુ એક ઘટના સામે આવી છે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી કે જ્યાં બે માળનું મકાન જર્જરિત હતું અને ધરાશાયી થવાની ઘટના સામે આવી છે હાલ ફસાયેલા લોકોની રેસ્ક્યુની કામગીરી શરૂ કરાઈ છે